So in this video we discuss about the grower sign. Basically we complete part 1 and part 2 that video on the DMD. So in part 2 we discuss in the clinical signs, that is what is grower signs. Okay, so it is a thoda mota topic che. It also asks for 3 marks in exam, so I make separate video on this. So let's begin with the grower signs. Basically it indicates the there is weakness in the proximal muscles. Okay, proximal muscles ma weakness evo indicates kare chu, and usually it is seen in DMD, that is Duchenne muscular dystrophy. Next is, it is the sign describes a patient that has to use his hands and arms to walk up his body in order to achieve an erect position. Okay, agar sal sitting position ma che or the supine position ma che and in standing ma avu che, to આ સાઇન ડિસ્ક્રાઇબ કરે છે કે જ્યારે પેશન્ટને તમે સિટિંગમાં બેસાડીને એને સ્ટેન્ડઅપ કરવા કહેશો, ડ્યુરિંગ દેટ ટાઈમ ઇટ હી ઓર શી માઇટ યુઝ ઇટ હેન્ડ્સ એન્ડ આર્મ્સ ટુ વોક અપ હિઝ બોડી ઇન ઓર્ડર ટુ અચીવ એન ઇરેક્ટ પોસ્ચર. ઓકે, નેક્સ્ટ ઇઝ પેશન્ટ સ્ટેન્ડ વિથ સપોર્ટ બિકોઝ ઓફ વીકનેસ ઓફ ધી ક્વાડ્રિસેપ્સ એન્ડ ધી ગ્લુટિયસ મસલ્સ. કે જ્યાં ધી પ્રોક્સિમલ મસલ્સ ગ્લુટિયસ એન્ડ ઓલ દેટ, સો એન્ડ ક્વાડ્રિસેપ્સ, સો પેશન્ટ સ્ટેન્ડ વિથ સપોર્ટ બિકોઝ કે વીક ગ્લુટીઆઈ એન્ડ વીક ક્વાડ્રિસેપ્સ, તો એનો કંટ્રોલ નથી મસલ પર પ્રોપરલી, તો ડ્યુ ટુ મસલ વીકનેસ એ લોકોએ સપોર્ટ લેવો પડે ફોર સ્ટેન્ડિંગ પોઝિશન. પેશન્ટ બિગીન વિથ સ્કોટિંગ પોઝિશન એન્ડ ફોલોડ બાય સ્લોલી લિફ્ટિંગ હીપ એન્ડ અઝ્યુમિંગ અ ટ્રાયપોડ પોઝિશન. ઓકે, સી હિયર ઇન ધીસ ડાયાગ્રામ લાઈક ધીસ, ગેટ ટુ પ્રોન પોઝિશન એન્ડ ગેટ ઇન ટુ પ્રોન પોઝિશન. પહેલાં આ રીતે છે તો એ પ્રોન પોઝિશનમાં જશે, પછી આ રીતે ટ્રાઇંગલ બનાવશે, પછી આ રીતે એક હેન્ડનો સપોર્ટ છોડી દેશે, એક હેન્ડને અહીંયા ની પર મૂકશે, દેન બોથ હેન્ડને ની પર મૂકશે અને ધીમે ધીમે પછી ગ્રેજ્યુઅલી શું થશે, ઇરેક્ટ પોસ્ચર અઝ્યુમ કરશે. સો ધીસ ઇઝ ધ વે હાઉ ધ સ્ટેન્ડ. સો ઇટ ફોલોડ બાય સ્લોલી લિફ્ટિંગ હીપ એન્ડ અઝ્યુમિંગ અ ટ્રાયપોડ પોઝિશન. નેક્સ્ટ ઇઝ ધેન પેશન્ટ પ્લેસીસ હિઝ હેન્ડ્સ ઓન નીઝ. આપણે જોયું ડાયાગ્રામમાં, એઝ હી સ્લોલી વોક અપ હિઝ બોડી વેન ટેસ્ટિંગ અ પેશન્ટ ફોર ગોર સાઇન્સ. હવે આપણે ટેસ્ટ કરવું છે ગોર સાઇન પેશન્ટમાં કે ઇટ ઇઝ પોઝિટિવ ઓર ઇટ ઇઝ એબસેન્ટ. સો મેક શ્યોર દેટ ટેસ્ટ પરફોર્મ અવે ફ્રોમ એની ઓબ્જેક્ટ. કોઈ ઓબ્જેક્ટ એની આસપાસ નહીં હોવું જોઈએ. અગર ઓબ્જેક્ટ હશે કે કોઈ ચેર છે, કોઈ કાઉચ છે, બેડ છે, તો પેશન્ટ વોલ છે એનો સપોર્ટ લઈને ઊભો થશે, તો પછી આપણો ટેસ્ટ પોઝિટિવ નેગેટિવ ખબર નહીં પડે. તો મેક શ્યોર કે કોઈ પણ ઓબ્જેક્ટ એની નજીક હોવું જોઈએ નહીં, અવે ફ્રોમ એની ઓબ્જેક્ટ. નેક્સ્ટ ઇઝ સી ઇન ધીસ ડાયાગ્રામ, તો ધીસ ઇઝ વોટ ધી ગોર સાઇન. અહીંયા જો આ રીતે પ્રોન પોઝિશન અઝ્યુમ કરીને પ્રોનમાં આવશે, પછી ધીમે ધીમે એક હેન્ડનો સપોર્ટ લેશે, બે હેન્ડનો ની પર સપોર્ટ લેશે અને ધીમે ધીમે એ સ્ટેન્ડિંગમાં આવશે. સેમ હિયર સી, વન હેન્ડ સપોર્ટ, ટુ હેન્ડ સપોર્ટ એન્ડ ધેન સ્ટેન્ડિંગ ઓર ઇરેક્ટ પોસ્ચર. સો ધીસ ઇઝ વોટ અબાઉટ ધી ગોર સાઇન્સ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો, એન્ડ ઇફ યુ લાઈક ધેન પ્લીઝ સબસ્ક્રાઈબ એન્ડ વી વિલ કન્ટિન્યુ અધર થિંગ્સ ઇન પાર્ટ 4.